सजानंद विद्यालय बापा सीताराम चौक नवाण नरोड़ा अमदावाद ऑनलाइन अभ्यास श्रेणी में विद्यार्थी मित्रों आपनु स्वागत है। धोरण 11 कॉमर्स विषय गुजराती ग्रामर विषयांक है वाक्यना विविध प्रकारों तेमना विषय विद्यार्थी मित्रों आपणे माहिती लईए अने तेमनो अभ्यास शुरू करिए। चालो ध्यान आपजो। वक्ता के लेखक ज्यारे पोतानी वात ने वाक्य द्वारा रजू करे छे त्यारे तेनुं हेतु पोतानी वात सारी रीते समझावानो होय छे। भावक वाचक ने पोतानी वात असरकारक रीते समझावा तेवा प्रयत्नो तेना होय छे। आ असरकारकता माटे पोतानी वात रजू करवाती शैली ने लय तरीके ओळखवामां आवे छे। लयने आपणे सूर लढ़ण जेवा शब्दों थी पण ओळखीए छीए। एटले के लयना समानार्थी शब्द थाय विद्यार्थी मित्रों सूर अथवा तो लढ़ण। सूर एटले के लयना बे प्रकारों छे, आपणे बे प्रकारे ओळखीए छीए। कई रीते चालो नो अभ्यास करीए एटले ध्यान आवे। आरोह सूर अने अवरोह सूर। नीचा सूर परथी ऊंचा सूर पर जवू ते आरोह अने ऊंचा सूर परथी नीचा सूर पर जवू तेने अवरोह कहेवाय छे। तमे चार वागे अमदावाद जवा माटे निकळशो आ वाक्यमां तमे पदथी बोलवानुं शुरू करो छो अने निकळशो पद सुधी पहोंचो छो त्यारे सूरने धीरे धीरे ऊंचाई तरफ लई जवो पड़े छे, आरोह आपवो पड़े छे। जो एम न थाय तो आ वाक्य प्रश्नार्थ वाक्य बने ज नहीं। तमारो इरादो सामेना पक्षथी जवाब मेळवानो होय छे तो ते स्वरने आरोह आपवो ज पड़े। जो एम न थाय तो ए वाक्य विधान वाक्य बनी जाय छे, तेनो जवाब सामेना पक्षेथी न मळे। बोलनारे मात्र हकीकतनुं बयान कर्युं छे तेवुं समझी लेवामां आवे छे। ए ज प्रमाणे वाक्यना लय इरादा भाव अने तेना रहेला अर्थनी दृष्टिए जुदी जुदी रीते वाक्य रचना करवी पड़े छे। आपणे आवा वाक्यो विशे जाणीए, आपणे एवा वाक्यो विशे अभ्यास करवो छे। विद्यार्थी मित्रो केवा वाक्यो? तो के वाक्यना एवा बे प्रकारो आवे छे जेना सूर लईना, तो आरोह अने अवरोह सूर। तो के नीचेथी ऊंचे सुधी अवाज जतो होय अने ऊपरथी अवाजथी धीरे धीरे शांत थतो होय, तो એ જે શબ્દ બદલે છે તો પ્રશ્નાર્થ વાક્ય પણ બની જાય અને વિધાન વાક્ય પણ બની જાય। તો કહેવા માટેના બોલવા માટેનો જે પ્રકાર આરોહ અવરોહનો છે તો એવા કેટલાક વાક્યો છે, એવા વાક્યો વિશે આપણે જાણીએ। એટલે આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો વાક્યના વિવિધ પ્રકારો, વાક્યના જુદા જુદા પ્રકારો। વિદ્યાર્થી મિત્રો આપણે આ પરીક્ષામાં આવે છે એટલે આ ગ્રામરમાં આપણે ધ્યાન આપવું। ચાલો પહેલું વાક્ય જોઈશું, વિધાન વાક્ય કઈ રીતે છે, શું કરે છે તે જોઈએ। ચાલો, કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધે સીધું કથન એટલે વિધાન વાક્ય, જેને અંતે પૂર્ણ વિરામ હોય છે તેમાં હકારનો ભાવ રહેલો હોય છે। હકાર એટલે કે વાક્યની અંદર હા બોલવાનો ભાવ હોય, કોઈ વસ્તુ છે તો એ કરવાનો ભાવ્ય ભાવ જ્યારે વ્યક્ત કરવામાં આવે। બીજું શું બતાવે છે? હકીકત ઘટના કે સ્થિતિનું સીધે સીધું, જે ઘટના છે એનું સીધે સીધું આપણને અર્થ બતાવતું હોય, સૂચવતું હોય। ચાલો જોઈએ કઈ રીતે, ઉદાહરણ જોશું વિદ્યાર્થી મિત્રો એટલે તમને તરત જ ખબર પડશે। નંબર એક, સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, સીધે સીધું થયું વિદ્યાર્થી મિત્રો। નંબર બે, મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું, અમૃતા પાઠનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, પાછળ તમને પાઠનો નામ આપ્યા છે। ત્રીજું છે, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, જીભ પાઠમાંથી। અણદો જોડીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, હકીકત ઘટના જે છે એ સીધે સીધું કથન એટલે કે સ્પષ્ટપણે એનો અર્થ આપણને બતાવે। હર્યો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો, કઈ રીતે જાય છે? હસતો હસતો એટલે સીધે સીધું સ્પષ્ટ બતાવે છે અને વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે। વિદ્યાર્થી મિત્રો ગ્રામરની અંદર ધ્યાન આપવું, તમને મેં 10મા ધોરણમાં પણ આ વસ્તુ બતાવી છે કે એક પૂર્ણ વિરામનો અર્થ એટલે શું, એક અલ્પ વિરામનો અર્થ એટલે શું, ઉદ્ગાર ચિહ્ન એટલે શું, એક પૂર્ણ વિરામ ન મૂક્યું હોય તો એનો અર્થ શું થાય। આ મેં તમને સવિસ્તાર કહ્યું કે આપણે કોઈ ટ્રેનમાં બેસી ગયા છીએ, પછી કંઈ જવું છે તમારે રાજકોટ, પણ તમે ટિકિટ રાજકોટ આવ્યો તમારો સ્ટોપ અને તમે ઉતરો નહીં તો તમે તો આગળ જવાના ને, એ જ રીતે સ્ટોપ છે ફૂલ સ્ટોપ એટલે વાક્ય રચના અહીંયા પૂર્ણ થાય છે। જો તમે અહીંયા વાક્ય રચના પૂર્ણ વિરામ ન મૂકો એટલે એ વાક્ય આગળ ચાલુ છે એવો અર્થ વ્યક્ત કરે। એટલે ગ્રામરની અંદર ખાસ ધ્યાન આપવું, એક પૂર્ણ વિરામનું મહત્ત્વ ખૂબ વધારે
છે વિદ્યાર્થી મિત્રો, એટલે ભાષામાં ધ્યાન આપવું. બીજું, ભાષા હંમેશા ઉપરની લાઇનને લગાવીને લખવું, આ ખાસ સૂચના ધ્યાનમાં આપજો. નંબર બે આપણે જોઈએ વાક્ય રચનામાં નિષેધવાચક એટલે કે નકારવાચક. નિષેધ એટલે કે નકારમાં આપવું. જો વિધાન વાક્ય પહેલું છે એ હકારાત્મકનો જ અર્થ બતાવે, અહીંયા નકારાત્મક એટલે કે જે વાક્યમાં ન કરવાનો, ન થવાનો કે ન થવા થયાનો ભાવ હોય તે વાક્ય નિષેધ વાક્ય રચના કહેવાય. શું? મારે હવે તેનો કશો ઉપયોગ નથી. ફૂલ સ્ટોપ થયો વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસ પાઠમાંથી આવ્યું છે. નકારાત્મક ભાવ વ્યક્ત કરે છે. અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા, ઘણી ખરી ઇન્દ્રિયો પર અમારો કાબૂ નથી. નકારાત્મક ભાવ બતાવતું હોય જે વાક્ય ન કરવાનો, ન થવાનો ભાવ વ્યક્ત કરે. એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માંગતો નહીં, એટલે નકારક ભાવ બતાવતો હોય છે તેને નકારક વાચક વાક્ય રચના કહેવાય. નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નક વાચક. જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્ય પ્રશ્નાર્થ વાચક કહેવાય. પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? પ્રશ્ન પૂછવાનો ભાવ એટલે સામેવાળો છે એનો ઉત્તર આપે. નંબર બે, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? એટલે પ્રશ્નાર્થ પ્રશ્ન જ્યારે થાય એટલે આગળ સામેવાળા પાસે ત્યાં સુધી ઉત્તરની રાહ જોવાતી હોય છે. નંબર ચાર વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગારવાચક. આ પરીક્ષામાં આવશે આ બધું, એટલે ધ્યાન આપવું. જે વાક્યમાં હર્ષ, શોક, ધૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્યને ઉદ્ગારવાચક કહેવામાં આવે છે. જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય, ઘૃણા છે ને, નફરત છે. રોજે રોજે પત્રમાં પૂછવા જાય છે અલી ડોસો, એટલે પોસ્ટમેન ઓફિસમાંથી એને આવો તિરસ્કાર મળે છે, એટલે અહીંયા ઘૃણાનો ભાવ વ્યક્ત થાય. અમુક ચોદાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે, અહીંયા શોક દુઃખની વેદના વ્યક્ત થાય. મારું માળું ગાંડાની પણ દુનિયા લાગે છે, આશ્ચર્યજનક. વિસ્મય થવું એટલે આશ્ચર્ય થવું વિદ્યાર્થી. વાહ કેવો રૂપાળો મજાનો કાન છે મારા દીકરાનો. હર્ષ એટલે ખુશીનો ભાવ અહીંયા વ્યક્ત થાય. જે શોક, ધૃણા, વિસ્મય એટલે કે આશ્ચર્ય પામવું, હર્ષ થવો, આવો અર્થ જ્યારે વાક્યમાં સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો તેને ઉદ્ગાર વાચક વાક્ય રચના કહેવાય. નંબર ચાર આજ્ઞા. નંબર પાંચ આજ્ઞાવાચક એટલે કે જેમાં સંમતિનો, અનુમતિનો ભાવ હોય. ચાલો જોઈએ, જે વાક્યમાં આજ્ઞા કે અનુમતિ સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્ય આજ્ઞા વાક્ય વાચક કહેવાય. જોઈએ, ચાલો. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો, અલી ડોસો છે એ કારકુનને કહે છે પાઠની અંદર ધ્યાન હોય તો. આજ્ઞા આપે છે કે ભાઈ આવી રીતે તમે મને કરી આપજો અનુમતિ. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. જુઓ આજે મારા બે ત્રણ કલાક વધારે બેસજો. પહેરજે, શર્ટ ફાડી નાખતો નહીં. આજ્ઞા સંમતિ અનુમતિ આપતું જે વાક્ય રચના હોય વિદ્યાર્થી મિત્રો એને આજ્ઞા વાચક કહેવામાં આવે છે, કે જેમાં અનુમતિ અને સંમતિ લેવામાં આવતી હોય. એટલે વાક્ય રચના, તમારું વાક્ય આપેલું હશે, તમારે બતાવવાનું છે કઈ વાક્ય રચના છે, નિષેધ, ઉદ્ગાર, આજ્ઞાક વાચક છે, પ્રશ્નાર્થ વાચક છે, વિદ્યાર્થ વાચક છે, આ તમારે બતાવવાનું થાય છે. નંબર આવશે છ વિદ્યાર્થ વાચક રચના. જોઈએ, જે વાક્યમાં શાસ્ત્રની આજ્ઞા, પ્રેરણા, ઉપદેશ કે ફરજનો ભાવ દર્શાવાતો હોય તેવી વાક્ય રચનાને વિદ્યાર્થ વાક્ય રચના કહે છે. ભાઈ ક્યાં ભોગવવા છે? શાસ્ત્રની આજ્ઞા આવે, કર્યા ભોગવવા, જે કર્યું છે ઉપભોગવાનું, આપણા ધર્મશાસ્ત્રના શબ્દો વિદ્યાર્થી મિત્રો. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીએ કરવું પડે? ઉપદેશ વાક્ય. બીજાને દિન દુખિયાને મહેનત કરતા શીખવ, પ્રેરણા અને ઉપદેશ આપે. તમને મારા જવાબથી સંતોષ થાય તો તમારે મને 5 રૂપિયા આપવાના, ફરજનો ભાવ વ્યક્ત થાય. એટલે વિદ્યાર્થી મિત્રો આજ્ઞા આપે, પ્રેરણા, ઉપદેશ કે ફરજ જ્યારે વ્યક્ત થતી હોય વાક્યની અંદર એને વિદ્યાર્થ વાક્ય રચના કહેવામાં આવે છે. નંબર સાત સંભાવના અર્થ એટલે ભાવ, શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય. ચાલો જોઈએ, જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તે સંભાવનાર્થ વાક્ય કહેવાય. ઉદાહરણ,
આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો, જીવવાની સંભાવના. અમુક મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી લાગશે, રૂપ માટેની સંભાવના. નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ, આપી દેવાનો ભાવ વ્યક્ત કરે. જરૂર તમે એક દિવસ પ્રખ્યાત કર્ણવિદ બનશો, કર્ણવિદ બનવાની સંભાવના. એટલે કર્ણ છે એ પ્રખ્યાત થશે એવો એમાં ભાવ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યાં ભાવ પ્રગટ થાય છે તે સંભાવના વાક્ય રચના કહેવાય. નંબર 8 જોઈએ આપણે, ક્રિયાતિયર્થ. ચાલો, ક્રિયાતિયતી અર્થ એટલે ક્રિયાતી પત્યર્થ. કાર્યની સફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભય હતો એવો ભાવ દર્શાવતી રચના એટલે ક્રિયાતિપર્થ. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 1. જો પવન નીકળ્યો હોત તો બધાય સૂઈ જાય, જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાય, જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત, ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. એટલે સંભાવના આપે છે સફળતાનો આધાર, કે કાર્ય જે કર્યું છે એ સફળતાનો આધાર તેની આગળ કાર્ય નિર્ભર. મેં આવું કર્યું હોત તો આવું થાત, આવું જે સંભાવના વ્યક્ત કરે છે તે જોઈએ. આવો જુદા જુદા ભાવો દર્શાવતા વાક્યનું બંધારણ કેવું હોય એ આપણે જોયું. વાંચન કરતી વખતે આ બધા જ પ્રકારના વાક્યોમાંથી પસાર થવાનું બનતું હોય છે, ત્યારે સંભાવનાપૂર્વક થોડા અટકીને આવી વાક્ય રચનાને તપાસતા જવાથી ધીરે ધીરે તેમાં કુશળતા મેળવી લેશો. આપણે બધા જ પ્રકારના વાક્યોના 2-2 નમૂનાઓ અહીં જોયા છે, જેથી વાક્ય પરિવર્તન કરવામાં આપણને શો ખ્યાલ રાખો તેનું માર્ગદર્શન તમને મળી રહે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે વાક્ય રચનાઓ જોઈ, એની વ્યાખ્યા જોઈ અને તેના ઉદાહરણો પણ જોયા. બધા 2 ઉદાહરણો છે. આ જોવાથી તમને ખ્યાલ આવી જશે કે કયા વાક્ય રચનાની અંદર કેવી રીતે કરવામાં આવશે. આપણે હવે તેમનો કોઠો જોઈએ શોર્ટમાં, એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે કરવાનું છે. જુઓ, વાક્યનો પ્રકાર અહીંયા છે પહેલું વિધાન વાક્ય. તેનું ઉદાહરણ આપ્યું છે કે વરસાદ પડી રહ્યો છે. કર્તરી વાક્યમાં જાય છે વિદ્યાર્થી મિત્રો, તેઓ આજે ભાવનગર જશે. નિષેધ વાક્ય, વરસાદ પડી રહ્યો નથી, તેઓ આજે ભાવનગર જશે નહીં. પ્રશ્નાર્થક, શું વરસાદ નથી પડી રહ્યો? વિધાન વાક્યનું પ્રશ્નાર્થ બનાવવા તેને નકાર બનાવવું પડે. વિદ્યાર્થી મિત્રો, શું તેઓ આજે ભાવનગર નહીં જાય? આ બંને ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઉદ્ગાર વાક્ય, અરે વરસાદ પડી રહ્યો છે, અરે તેઓ આજે ભાવનગર જઈ રહ્યા છે. ઉદ્ગાર ચિહ્ન વાક્ય અધૂરું રહે. વિદ્યાર્થી મિત્રો, આજ્ઞાર્થ વાક્ય, હે ભગવાન વરસાદ વરસાવો, તમે આજે ભાવનગર જશો. વિદ્યાર્થ વાક્ય, વૃક્ષો વાવજો, વરસાદ પડશે જ, તેઓએ ભાવનગર જવું જોઈએ. સંભાવનાર્થક વાક્ય, કદાચ આજે વરસાદ પડશે, તેઓ આજે કદાચ ભાવનગર જશે. ક્રિયાતિ, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, ક્રિયાતિપદ, જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત, ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત. વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા આ બધા વાક્યો તમને ઉદાહરણ બતાવ્યા છે એ તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે, એટલે તમને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આનો અભ્યાસ કરજો, પરીક્ષામાં પૂછાય જ છે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ. અહીંયા આપણું આ લેક્ચર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.